તો બંગાળની ખાડીથી મહત્વના અને મોટા સમાચાર કે જે આજે અમે આપની સુધી પહોંચાડવા જઈ રહ્યા છે જે સિસ્ટમ સક્રિય થઈ હતી લો પ્રેશરમાંથી આવનારી અડતાલીસ કલાકમાં ડિપ્રેશન થઈ શકે છે સૌથી પહેલા તો સેટેલાઇટ ઇમેજથી જે વાદળો કહી રહ્યા છે જે પરિસ્થિતિ છે તે અમે હાલમાં આપને બતાવી રહ્યા છે ઉત્તર પૂર્વ તરફ આ જે લો પ્રેશર છે તે આગળ વધી રહ્યું છે અને જે શક્યતાઓ છે તે પ્રમાણે ડીપ ડિપ્રેશનમાં આગામી અડતાલીસ કલાકની અંદર જોવા પણ મળશે અથવા તો તેનાથી પણ ઓછો સમય લાગી શકે છે હવે આ પરિસ્થિતિ આપ જુઓ કે જે સમુદ્રનો આખો વિસ્તાર જે બંગાળની ખાડીનો જે વિસ્તાર છે એ તમામ વિસ્તારોમાં ભારે વાદળો જોવા મળી રહ્યા છે જે સ્પષ્ટ કરી રહ્યા છે કે અહીંયા આગળ ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે અને પણ જોવા મળશે આગળની સમયમાં અને આ જે આખો વિસ્તાર છે તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધતો જોવા મળશે એટલે કે ભારતના જેટલા પણ તટીય વિસ્તારો છે દરિયાના બંગાળની ખાડી પાસે આવેલા એ તમામ વિસ્તારો પર વાવાઝોડાની અસર પ્રમાણમાં જોવા મળશે ત્યાં પણ નાની મોટી અસરો જોવા મળી રહી છે ત્યાં એક અલગ સિસ્ટમને લઈને પણ જે વાત કરવામાં આવી હતી તેની શક્યતાઓ પણ જોવા મળી રહી છે એટલે કે હવે દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારો જે આપ નકશામાં જોઈ રહ્યા છો તેની સાથે સાથે જે સેટેલાઇટ ઇમેજ જણાવી રહી છે કે બંગાળની ખાડીમાં ઉત્તર પૂર્વ તરફ પણ તેની અસર થઈ રહી છે હવે અમે આપને બતાવી રહ્યા છીએ મારી પાછળ અલગ અલગ મોડલ છે કે જે શું કહી રહ્યા છે વાવાઝોડાને લઈને સૌથી પહેલા ત્રણમાંથી બે મોડલની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ સાનુકૂળ લાગી રહી છે વાવાઝોડાને લઈને આ દ્રશ્યોની અંદર આપ આપતા તેને જોઈ રહ્યા છો અને મારી પાછળ હવે હું આપને એ પણ સમજાવવાનો પ્રયાસ કરીશ કે કઈ રીતે આ વાવાઝોડું ડિપ્રેશન તરફ જોતું આ લો પ્રેશર સિસ્ટમ છે તે જોવા મળી રહી છે હવે વધુ ઝૂમ ઇન કરીને અમે આપને બતાવીશું કે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે બંગાળની ખાડીની અંદર આ જે વાવાઝોડાની પરિસ્થિતિ છે જ્યાં પવનની ગતિ આપ જોશો તો પચાસ થી સાહીઠ કિલોમીટરની આસપાસના વિસ્તારમાં છે જે સિત્તેર કિલોમીટર સુધી જોવા મળશે જ્યારે મારું કરસર અહિયાં આગળ પહોંચશે ત્યારે તેમાં પવનની ગતિ પણ લખેલી જોવા મળશે આપને અને તે પ્રમાણેનો માહોલ પણ જોવા મળશે આપ જોઈ રહ્યા છો વાવાઝોડાની જે ઝડપ છે તે અઠ્યોતેર એસી કિલોમીટરની આસપાસ જોવા મળી રહી છે પરંતુ આ એનું મૂળ છે આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગળ પવનની ગતિ ધીમે ધીમે વધતી છે સ્વાભાવિક રીતે આપણે જોયું છે બિપોર જોઈ જેવા જ્યારે વાવાઝોડા આવ્યા ભલે સમુદ્રમાં તેની ઝડપ અલગ હોય પરંતુ જ્યારે તે નજીક આવે છે ત્યારે તેની પરિસ્થિતિ બદલાઈ જાય છે જીએફએસ પહેલું એવું મોડલ છે અને એકમાત્ર એવું મોડલ છે કે જે મોટા ભાગના વિસ્તારોની અંદર વાવાઝોડું કરશે કરશે અથવા તો ઓછું તેવી પરિસ્થિતિ જોવા મળી રહ્યું રહ્યું છે છે અને થોડું દૂર રહી બંગાળની ખાડીથી પરંતુ આ મોડલની પ્રમાણે પણ અનેક વિસ્તારોમાં તેની અસર થઈ જશે અને તેની શરૂઆત છવ્વીસમી તારીખની આસપાસ જોવા મળશે કોલકત્તાનો આ મુખ્ય વિસ્તાર આપ જોઈ રહ્યા છો બલેશ્વરનો આખો મુખ્ય વિસ્તાર આપ જોઈ રહ્યા છો ભુવનેશ્વરના વિસ્તારો છે કે જ્યાં આગળ આ કલર આપ જોઈ રહ્યા છો જેટલો ઘાટો કલર થઈ રહ્યો છે તેટલી પવનની ગતિ આપ જો દોઢસો કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચતી જોવા મળી રહી છે સ્વાભાવિક રીતે છે કે શું પરિસ્થિતિ થતી હોય છે અને જો આ જ રીતની પરિસ્થિતિ રહી તો હું આપણે ગુજરાત તરફ પણ લઈ જઈશ ત્યાં કેવો માહોલ છે એ પણ જોવા લઈ જઈશ પરંતુ જે વાવાઝોડું આગળ આવી રહ્યું છે તે અંદાજીત છવ્વીસ થી સત્યાવીસ તારીખે મોટાભાગના તટીય વિસ્તારો જે છે પશ્ચિમ બંગાળની આસપાસ આવેલા તે વિસ્તારોને હિટ કરી દેશે અને ત્યારબાદ તેની આખી સિસ્ટમ

અને ભાગના વિસ્તારો જે ભારતના તટીય વિસ્તારો પશ્ચિમ બંગાળમાં આવેલા છે તે તમામ જગ્યાએ અસર કરશે કોલકત્તાનો એ વિસ્તાર હોય બલેશ્વરનો એ વિસ્તાર હોય આ દુર્ગાપુર કે જે ખૂબ જ દૂર આવેલું તટીય વિસ્તાર છે ત્યાં પણ આખી એક્ટિવિટી જોવા મળી રહી છે છે હવે અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું પવનની ગતિ સવાસો થી દોઢસો કિલોમીટર પ્રતિ કલાકની માનવામાં આવી રહી છે અને બીજી તરફ નકશામાં જ હું આપને બતાવીશ કે થોડા ત્યાં દૂર જઈએ અને ત્યાં પરિસ્થિતિ જોઈએ ત્યાં પણ પવનની ગતિ સારી એવી જોવા મળી રહી છે આગળ જઈ રહ્યા છે વાવાઝોડા પાસે પરંતુ તેની સામે તમે અહીંયા આગળ જુઓ કે અમદાવાદ એટલે કે ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે જ્યાં પણ પવન ગતિ જોવા મળી રહી છે ચાલીસ થી કિલોમીટર ની આસપાસ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ પવનની ગતિ પચાસ કિલોમીટર સુધી પહોંચી જાય છે અહીંયા પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વાત માનીએ તો એ વાત સ્પષ્ટ છે કે ભેજવાળા પવનોને કારણે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી વાવાઝોડાના કારણે જોવા મળી શકે છે હવે જે વાવાઝોડું છે એ હિટ થઈ ગયું છે જીએફએસ મોડલ પ્રમાણે આ વાવાઝોડું હિટ થઈ રહ્યું છે અને મોટાભાગના વિસ્તારોની અંદર જેમાં મધ્યપ્રદેશના આસપાસના વિસ્તારો છે ઉત્તર પ્રદેશના થોડા ઘણા વિસ્તારો છે રાંચીને આપ જોઈ રહ્યા છો નકશામાં રાંચી વિસ્તાર છે આ તમામ જગ્યાએ વાવાઝોડું સ્વાભાવિક રીતે અસર કરશે અને તેની મહદઅંશે અસર ગુજરાત ઉપર અમદાવાદ ઉપર આસપાસના વિસ્તારો ઉપર પણ જોવા મળશે તો આ જીએફએસ મોડલ છે તે પ્રમાણે પરિસ્થિતિ છે અન્ય એક મોડલની વાત કરીએ ને હવે મોડલ જે બદલીને અમે કરી રહ્યા છીએ તે મોડલ છે ઈસીએમએફ તે શું કહી રહ્યું છે છે પ્રમાણે પણ પરિસ્થિતિ લો પ્રેશર જે છે તે સર્જાય અને ડિપ્રેશન તરફ આગામી ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર જોવા મળશે સ્વાભાવિક રીતે જ્યારે અહીંયા આગળ પવનની ઝડપ છે એ ધીમે ધીમે વધી જશે અને આજે આપ જોઈ રહ્યા છો કે બંગાળની ખાડીનો જે આખો વિસ્તાર છે તે થોડો રૂટ પહેલા અલગ જોવા મળી રહ્યો છે પરંતુ જેમ જેમ સમય થઈ રહ્યો છે પચીસ થી છવ્વીસ તારીખ આવી રહી છે રૂટ ફરી એક વખત એ તરફ જતો જોવા મળી રહ્યો છે એટલે કે ભારતના જે તટીય વિસ્તારો છે તેની તરફ જતો જોવા મળી રહ્યો છે આ આપ નજીકથી જોશો એટલે ખ્યાલ આવી ગયો કે આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આગળ આ રૂટ છે કોલકાતાની આસપાસના વિસ્તારમાં તે હિટ કરી રહ્યો છે અને તેની મહદઅંશે અસર સમગ્ર ભારત ઉપર પણ જોવા મળશે જે રીતે આપણે જીએફએસ મોડલમાં જોયું તે પ્રમાણેની જ પરિસ્થિતિ સમગ્ર ભારત અને ખાસ કરીને ગુજરાત ઉપર પણ જોવા મળી શકે છે વાત કરીએ ત્રીજા મોડલની ત્રીજું મોડલ છે આઈકોન મોડલ કે જે પણ કહી રહ્યું છે કે આ વાવાઝોડું ટકરાશે તો ત્રણે ત્રણ મોડલો સહમત છે જે પ્રમાણે હાલની પરિસ્થિતિ જોવા મળી રહી છે વાવાઝોડા માટે ખૂબ જ સાનુકૂળ પરિસ્થિતિ થઈ ગઈ છે થોડો રૂટ ઉપર નીચે હોઈ શકે છે પરંતુ પશ્ચિમ બંગાળથી આ જે વાવાઝોડું આવી રહ્યું છે જે લો પ્રેશરમાં છે ડિપ ડિપ્રેશન થશે અને ત્યારબાદ વાવા સાયક્લોન થઈ જશે તેની આ પરિસ્થિતિ આપ જુઓ તો મોટાભાગના જે વિસ્તારો છે ભારતના તટીય વિસ્તારો તેમાં અસર કરવાની શરૂઆત ચોવીસ પચીસ તારીખથી થઈ જશે ન ફક્ત અહીંયા પૂરતું પરંતુ સમગ્ર દેશમાં તેની અસર હશે ને ખાસ કરીને ગુજરાત ઉપર પણ આપણી નજર છે ગુજરાત પેલા ખૂણામાં છે ત્યાં પણ આપ જોતા રહેશો તો ત્યાં આગળ પવનની ગતિ જે છે તે આપને જોવા મળશે સાથે ફરી વખત અહીંયા આગળ જઈ રહ્યા છીએ અને જે પશ્ચિમ બંગાળની પરિસ્થિતિ છે તે પ્રમાણે પશ્ચિમ બંગાળના મોટા ભાગના તટીય વિસ્તારો જે છે ત્યાં આગળ પવનની ગતિ ત્યારે પણ સો કિલોમીટરની આસપાસ જોવા મળશે હિટ કરી રહ્યું છે ત્યારે સવાસો થી દોઢસો કિલોમીટરની પવનની ગતિ એકસો છ કિલોમીટર પવનની ગતિ જે છે જે આપણને બધાને બીપોળ જોઈને યાદ અપાવતું હશે બીપડ જોઈ વખતે આવી કંઈક પરિસ્થિતિ ગુજરાતમાં પણ થઈ હતી પવનની ગતિ એટલી હતી કે વ્યક્તિ ઉભા પણ નહોતા રહી શકતા પરંતુ આ વખતે ખાલી એકમાત્ર માત્ર મોડલ જેની વાત કરી રહ્યો હતો કે આઈકોન એવું મોડલ છે કે જે એવું બતાવી રહ્યું છે કે ન ફક્ત ભારત પરંતુ ઢાકા એટલે કે બાંગ્લાદેશમાં પણ આ વાવાઝોડું ટકરાશે પરિસ્થિતિ જે બાકીના બે મોડેલ પ્રમાણે ભારતમાં નુકસાનીની વધારે છે ભારતના તટીય વિસ્તારોમાં વધારે જોવા મળી રહી છે તે થોડા ઘણા અંશે અહીંયા આગળ ઓછી છે પરંતુ કોલકત્તા તેમાં છે કોલકત્તામાં તેની અસર થશે આસપાસના રાંચી સહિતના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળશે હવે અહીંયા આગળ એ પણ શક્યતાઓ છે કે બાંગ્લાદેશને ચીરતું તે ઢાકાને ચીરતું તે ગુવાટી તરફ પણ જઈ શકે છે અને ત્યાં પણ ખાના ખરાબી જોવા મળી શકે છે પરંતુ ન ફક્ત તેટલું આ તરફ ગુજરાતમાં પણ આપ જોવો તો ગુજરાતમાં પવનની ગતિ ત્રણેય મોડલ પ્રમાણે ખૂબ જ વધારે જોવા મળી રહી છે સતત પવનની જે લહેરો છે તે ગુજરાતમાં અસર કરી રહી છે અને જેમ મેં આપને પહેલાં પણ જણાવ્યું તે પ્રમાણે શક્યતાઓ છે કે આ વાવાઝોડાને કારણે ભેજવાળા પવનો ભેગા થઈ જાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત ગુજરાતની અંદર પચીસ થી ત્રીસ તારીખની વચ્ચે જોવા મળી શકે તો આ ત્રણે ત્રણ મોડલ પ્રમાણે વાવાઝોડું આવી રહ્યું છે સાનુકૂળ પરિસ્થિતિ સાથે જોવા મળી રહ્યું છે પરિવર્તિત થઈ જાય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને સૌથી વધારે મહત્વની વાત ગુજરાતને અસર કરી શકે તે પ્રમાણેનું આ વાવાઝોડું હોઈ શકે છે અને ગુજરાતને પચીસ ત્રીસ તારીખની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર સમગ્ર ગુજરાતમાં પણ હોઈ શકે અલગ અલગ વિસ્તારોમાં પણ હોઈ શકે દક્ષિણ ગુજરાતમાં પણ હોઈ શકે પવનની ગતિ જે છે તે તમામે તમામ વિસ્તારમાં વાવાઝોડું જ્યારે સક્રિય થઈને ભારતના અનેક તટીય વિસ્તારમાં ટકરાઈ રહ્યું છે ત્યારે ચાલીસ પચાસ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાલમાં ત્રણેય મોડેલ બતાવી રહ્યા છે કે જે વેધરને લઈને સૌથી વધારે રિલાયબલ માનવામાં આવી રહ્યા છે